નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા માને આલ્ફા પ્લે સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સિનિયર કેજીમાં વિષય અંગ્રેજી સાથે આલ્ફાબેટ વાય અને ઝેડની ઓળખ કરીશું, જેમાં તમારો પાઠ રહેશે 13. ઇટ મીન્સ તમારો વિભાગ રહેશે 13. તો ચાલો બાળકો, આપણે આલ્ફાબેટ વાય અને ઝેડની ઓળખ ચાલુ કરીએ. આલ્ફાબેટ વાય, બોલો. તો તમને અહીં વાય ઉપરથી શરૂ થતા ચિત્ર આપેલું છે. તો એ ચિત્રને જોઈને તમારે બોલવાનું છે કે શાનું ચિત્ર છે અને કયા આલ્ફાબેટ પરથી શરૂ થશે. સો ઇટ ઇઝ વાય ફોર યાક. યાક એટલે કે યાક. વાય ફોર યાટ. યાટ એટલે કે યાટ. થર્ડ વન ઇઝ વાય ફોર યામ. એન્ડ લાસ્ટ વન ઇઝ વાય ફોર યોગા. યોગા એટલે કે યોગા. હવે તમારે કેપિટલ આલ્ફાબેટ વાયને લખવાનો રહેશે. તો તમને અહીં 9 બોક્સ દેખાય છે ને, બધા જ બોક્સમાં તમારે કેપિટલ આલ્ફાબેટ વાયને લખવાનો છે. તો કેપિટલ આલ્ફાબેટ કઈ રીતે લખાયો તે તમે જોઈ શક્યા ને. હવે તમારે સ્મોલ આલ્ફાબેટ વાય લખવાનો છે. શું તમે હજુ સુધી ગુજરાતની બેસ્ટ ઈ લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી? તો અત્યારે જ ડાઉનલોડ કરો, જ્યાં મળશે તમને સ્પોકન ઇંગ્લિશ, વૈદિક મેથ્સ અને ગુજરાતની બેસ્ટ અનુભવી ટીમ દ્વારા તૈયાર થયેલ ધોરણ 1-12 સંપૂર્ણ કોર્સ. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન એજ્યુકેશન એપ્સ. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આલ્ફા પ્લે સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સિનિયર કેજીમાં વિષય અંગ્રેજી સાથે કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ ડબલ્યુ અને એક્સની ઓળખ કરીશું, જેમાં તમારો વિભાગ રહેશે 12, એટલે કે પાર્ટ 12. તો ચાલો બાળકો, કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ ડબલ્યુ અને એક્સ શીખવા માટે તૈયાર છો ને? આલ્ફાબેટ ડબલ્યુ, બોલો. અહીં તમને ડબલ્યુ પરથી શરૂ થતા આલ્ફાબેટનું ચિત્ર દર્શાવેલું છે. શું તમે જોઈને કહી શકશો કે એ શાનું ચિત્ર છે? ઘડિયાળનું. ઘડિયાળનું ઇંગ્લિશમાં શું કહેવાશે? હા, વોચ. સો ઇટ ઇઝ અ ડબલ્યુ વોચ. ડબલ્યુ ફોર વોચ. વોચ એટલે થશે ઘડિયાળ. ચિત્ર દેખાય છે તરબૂચનું. તો તરબૂચનું ઇંગ્લિશમાં શું કહેવાશે? વોટરમેલન. તો ડબલ્યુ ફોર વોટરમેલન. વોટરમેલન એટલે કે તરબૂચ.
તમને અહીં પૈડાનું ચિત્ર દેખાય છે. પૈડાનું અંગ્રેજીમાં શું કહેવાય? વ્હીલ. તો ડબલ્યુ ફોર વ્હીલ. વ્હીલ એટલે કે ચક્ર અથવા તો પૈડું. ડબલ્યુ ફોર વિસલ. વિસલ એટલે કે સિસોટી. તમારે અહીં કેપિટલ આલ્ફાબેટ ડબલ્યુને લખવાનો છે. તમે અહીં કઈ રીતે લખાય તે જોઈ શકો છો. કેપિટલ આલ્ફાબેટ ડબલ્યુ કઈ રીતે લખાય તે તમે જોયું ને. હવે તમારે સ્મોલ આલ્ફાબેટ ડબલ્યુ લખવાનો છે. તો તમને અહીં જેટલા આલ્ફાબેટ્સના બોક્સ દર્શાવેલા છે એમાં સ્મોલ લખવાનું છે. હવે તમારે કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ બંને આ 9 ચોરસ બોક્સમાં લખવાનું છે. જે મોટો અક્ષર છે તે કેપિટલ ડબલ્યુ, એની બાજુમાં નાનો અક્ષર છે તે સ્મોલ ડબલ્યુ. તો તમે કેપિટલ અને સ્મોલ ડબલ્યુ આલ્ફાબેટ કઈ રીતે લખ્યો તે તમે જોયું ને. આગળનો આલ્ફાબેટ છે એક્સ. તો તમારે એક્સ પરથી શરૂ થતા આલ્ફાબેટના ચિત્રો આપેલા છે, જોઈને કહો જોઈ. ફર્સ્ટ ઓફ ઓલ એક્સ ફોર એક્સમસ ટ્રી. સેકન્ડ વન ઇઝ એક્સ ફોર એક્સ રે. થર્ડ વન ઇઝ એક્સ ફોર સાયલોફોન. લાસ્ટ વન ઇઝ એક્સ ફોર એક્સ રે ઝેરોક્સ મશીન. તમારે અહીં હવે કેપિટલ આલ્ફાબેટ એક્સ લખવાનો છે. તમને 9 બોક્સ જોઈ શકો છો. બધા જ બોક્સમાં કેપિટલ એક્સ પુટ કરવાનો રહેશે. તો તમે એ તમારી નોટબુકમાં પણ આવી રીતે લખી શકો છો. કઈ રીતે લખવાનું તે તમારે લાઇનિંગ વાઇઝ આમાં જોવાનું છે. હવે તમારે સ્મોલ આલ્ફાબેટ એક્સ લખવાનો છે. બધા જ ચિત્રમાં સ્મોલ આલ્ફાબેટ એક્સ લખો. સ્મોલ આલ્ફાબેટ એક્સ લખવાનો છે. બધા જ અહીં 9 બોક્સમાં તમારે સ્મોલ એક્સ કઈ રીતે લખો તે જોઈ શકો છો.
કેપિટલ એક્સ અને સ્મોલ એક્સ બંને લખવાના છે. કેપિટલ્સ અથવા સ્મોલ આલ્ફાબેટ ઓ ટુ એક્સ લખવાનું છે. તો તમે અહીં ઓ સાથે સ્મોલ ઓ, પી સાથે પી, કેપિટલ ક્યુ સાથે ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ અને લાસ્ટમાં છે એક્સ. લખી શક્યા? બંધ બેસતા જોડકા જોડો. તમને એક ચોરસ બોક્સમાં વિગત આપેલી છે, તેને સામે સાથે જોડકામાં જોડવાની છે. તો અહીં તમને એક્સ પહેલાં શું આવશે એ પૂછેલું છે. એક્સ પહેલાં તો ડબલ્યુ આવે ને, તમારે એક્સ પહેલાં એ બોક્સને ડબલ્યુ સાથે જોડવાનું રહેશે. બીજામાં તમને ત્રણ ચિત્રો દેખાય છે, 1, 2 અને 3. તો સામે ત્રણ છે એની સાથે જોઈન્ટ કરવાનું રહેશે. નીચે છે એચ, તો એચને સ્મોલમાં કઈ રીતે લખીશું? આવી રીતે. તો એને પણ જોઈન્ટ કરી દો. અને આ ઝાડને આલ્ફાબેટ કયો આવશે? એક્સ, કેમ કે તે છે એક્સમસ ટ્રી. તો તમે એને એક્સની સાથે જોઈન્ટ કરશો. અહીં તમને કેપિટલ એક્સ દેખાય છે ને, કેપિટલ એક્સ, તો એને સ્મોલ એક્સ સાથે જોઈન્ટ કરવાનું આવશે. કેટલા સ્ટાર છે કાઉન્ટ કરીને કહો જોઈ. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. 8 સ્ટાર્સ. તો તમને 8 દેખાય છે, 8 સાથે તેને જોઈન્ટ કરવાનો છે. આગળ છે પી. તો તમે સ્મોલ પી આવી રીતે લખશો, તો તમે એની સાથે જોઈન્ટ કરો. લાસ્ટમાં વોટરમેલન, વોટરમેલનનો આલ્ફાબેટ થશે ડબલ્યુ, તો તમે તેને ડબલ્યુ સાથે જોઈન્ટ કરો. ચિત્ર ઓળખી તેના આલ્ફાબેટ સાથે જોડવાના છે. તમને અહીં પહેલામાં શાનું ચિત્ર દેખાય છે? એક્સમસ ટ્રી. તો તમને અહીં એક્સ દેખાય છે ને, એની સાથે જોઈન્ટ કરવાનું છે. બાજુમાં મને તો વોટરમેલન દેખાયું, તો ડબલ્યુ સાથે જોઈન્ટ કરવાનું છે. તો તમે એક્સમસ ટ્રી અને વોટરમેલનને તેના પોતાના આલ્ફાબેટ સાથે જોડી શક્યા ને? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ આલ્ફાબેટ શીખવાની મજા તો આવી હશે ને? આવા હજી ઘણા બધા આલ્ફાબેટ શીખવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને શીખજો. તો ચાલો બાળકો, આપણે આવા સરસ મજાના વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ સો મચ.